फ्रेंड्स आपणे वात करीए छीए मॉरल एंड डिसिप्लिन, एमां पहेला मॉरलनी वात करी एंड अवर कंटीन्यू टॉपिक इज द डिसिप्लिन। एकम माटे खूब अनिवार्य कही शकाय एवो एक ख्याल, एकमनी अंदर शिस्त होवी जोईए। शिस्त हशे तो सारा परिणामों छे ए प्राप्त करी शकाशे, बराबर। अने लास्ट टाइम आपणे वात करी गैरशिस्तना कारणों के घणीवार कर्मचारी शिस्तनुं पालन करतो नथी, ઉપરી અધિકારીના હુકમ બરોબર ન માને, નીતિ નિયમોનું પાલન ન કરે, એકમના સ્થાપિત ધોરણો છે એને ન અનુસરે, તો એની માટેના કારણો તમારી સામે આપણે લીધા કે ઘણીવાર સંચાલકોનું વર્તન છે એ એક પ્રકારનો ગુસ્સો પેદા કરે અને એ ગેરશિસ્ત જન્માવે। પછી કાર્યની પરિસ્થિતિ જેવી ખરાબ હોય કે માણસ કંટાળી જાય અને પછી જેને કહેવાય કે ગેરશિસ્ત છે એનો જન્મ થાય। કામની કદર પણ મહત્ત્વની છે, કામની કદર જ કરવામાં ન આવે તો એક પ્રકારનો અસંતોષ ઊભો થાય જે ગેરશિસ્તને જન્માવે। પછી ફરિયાદો છે એનું ઉપર સતત ધ્યાન રાખવું પડે, એને સતત સોલ્વ કરવી પડે, બરાબર। અને જો ફરિયાદો ઉપર ધ્યાન જ આપવામાં ન આવતું હોય સંચાલન દ્વારા તો કર્મચારીમાં અસંતોષ ક્રિએટ થાય છે અને એ એક પ્રકારની ગેરશિસ્ત ઊભી કરાવે છે। ઘણીવાર એવું બને કે સંસ્થાના નિયમો જેવા જડ હોય કે એનું પાલન કરવું અઘરું હોય તો એ પણ ગેરશિસ્તને જન્માવે છે। અને ઘણીવાર એવા કર્મચારીની પસંદગી થઈ ગઈ હોય કે જે ખરેખર યોગ્ય હોતો નથી, બરાબર છે, તો એને કારણે શું થશે તો કે શિસ્તનું પાલન થશે નહીં। તો આ બધા ગેરશિસ્ત માટેના કેટલાક કારણો છે જેની આપણે ચર્ચા કરી છે, બરાબર છે। હવે આપણે વાત કરીશું શિસ્ત ભંગના પગલાં। જો આખેની પ્રક્રિયા છે, બરોબર, એમાં પહેલો જે તબક્કો છે ને એ તબક્કો પ્રાથમિક તપાસનો છે, બરોબર। પછી બીજો તબક્કો જે છે નિર્ધારિત વિધિ દ્વારા પગલાઓ, બરોબર। જો એમાં પહેલું તો કે વાતચીત, પછી મૌખિક ચેતવણી, પછી લેખિત ચેતવણી, અને પછી દંડ, પછી બદલી, પછી અપકર્ષ, પછી ફરજ મોકૂફી, અને પછી બરતરફી। તો આ એના સ્ટેપ છે, બરોબર, ટેકનિકલ એના સ્ટેપ છે। જો સૌથી પહેલાં તો તમારે તપાસ કરવાની કે શા માટે ગેરશિસ્ત થઈ અથવા શિસ્તનો ભંગ કેમ થયો, બરોબર। કોલેજમાં તમે ધારો કે આઈ કાર્ડ પહેરાવ કરાવો તો કાંઈ સીધે સીધું તમને કાંઈ પકડી નહીં લેવાના, પણ પહેલાં પૂછવાનું, તપાસ કરવાની કે તમે શા માટે આઈડેન્ટિટી કાર્ડ પહેર્યા વગર કોલેજમાં દાખલ થયા છો, બરાબર છે। જો તમારું કારણ છે વ્યાજબી લાગે તો પછી જવા દેવાના, જો વ્યાજબી ન લાગે તો પછી એની ઉપર પગલાં લેવાના, બરાબર છે। તો પહેલાં તપાસ કરવાની, તપાસ થઈ ગયા પછી, બરાબર છે, એની આખી વિધિ છે એ પ્રમાણે પગલાં લેવાના હોય છે। એમાં પહેલાં વાતચીત કરો, જો આ આખો મેં સ્ટેપ આપેલા છે, બરાબર, પહેલાં વાતચીત કરો, વાતચીત કરો કે ભાઈ શું કામ શિસ્તનો ભંગ થયો, બરાબર છે। અને પછી બીજા તબક્કામાં મૌખિક ચેતવણી આપવાની કે ભાઈ જો આવતીકાલથી તમે આમ કરી નહીં કરો અથવા તમે આ રીતે શિસ્તનો ભંગ કરશો તો તમારા ઉપર પગલાઓ લેવાશે, બરાબર છે। પછી પણ ધારો કે કર્મચારી છે એ શિસ્તનું પાલન ન કરે અથવા એના દ્વારા શિસ્તનો ભંગ થાય તો એને લેખિત ચેતવણી આપવાની, જેને નોટિસ કહેવાય છે, બરાબર।
આપણે મોટાભાગના એકમોમાં ત્રણ મેમો આપવાની સિસ્ટમ છે, જો કે એમાં નિયમોમાં ફેરફાર થયો હોય તો બહુ ખબર નથી અને અલગ અલગ નિયમો હોય છે, પણ સામાન્ય એવો નિયમ છે કે પહેલાં એને મૌખિક સૂચના આપવાની, મૌખિક સૂચના આપ્યા પછી પણ ધારો કે એ શિસ્તનો ભંગ કરતો હોય તો એને પહેલો મેમો આપવાનો, પછી પણ ધારો કે નો અટકે તો બીજો મેમો આપવાનો, અને પછી પણ નો અટકે તો ત્રીજો મેમો આપવાનો, અને ત્રીજો મેમો આપ્યા પછી પણ ધારો કે આ વસ્તુ કન્ટિન્યુ રહે તો શું, તો કે કાં એની બદલી કરી નાખવામાં આવે, કાં પછી એને સસ્પેન્ડ કરવામાં આવે, કાં એને ડિસમિસ કરવામાં આવે, કાં એને પછી ઉપરના હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે, ક્લાર્ક હોય તો એને પટ્ટાવાળા તરીકે પછી એને મૂકી દેવામાં આવે. તો આ રીતની આખી સિસ્ટમ છે, બરાબર, કે પહેલાં વાતચીત કરવાની, પછી મૌખિક ચેતવણી આપવાની, પછી લેખિત ચેતવણી આપવાની, પછી પણ ન માને તો દંડ કરવાનો, પછી પણ ન માને તો બદલી કરી નાખવાની, પછી પણ ન માને તો અફકોર્સ કરી નાખવાનો, પછી પણ ન માને તો ફરજ મોકૂફી કરી નાખવાની, અને છેલ્લી જોવા જઈએ તો બરતરફી. પછી એને છતાં એમ થાય કે હવે આ વસ્તુ સુધરે એમ નથી તો હું કરવાનું, તો કે તો એને ડિસમિસ, એટલે કે નોકરીમાંથી કાઢી મૂકવાનું. તો આ રીતે પ્રાથમિક તપાસ કરો, અને પ્રાથમિક તપાસ કર્યા પછી ચોક્કસ જે એની વિધિ છે એ પ્રમાણે એની સામે પગલાં ઉઠાવો, બરાબર છે. તો આ જે છે એ છે શિસ્ત ભંગના પગલાઓ, બરાબર, શિસ્ત ભંગના પગલાઓ. તો એ આ રીતનો આખો એક કન્સેપ્ટ છે એમ કહી શકાય. ચલો હવે છેલ્લો મુદ્દો લઈએ અને આ સાથે આપણે અહીંયા પૂરું કરીએ. શિસ્તનું પાલન યોગ્ય રીતે થાય એટલે કે એકમના જે નીતિ નિયમો છે એનું કર્મચારીઓ દ્વારા યોગ્ય રીતે પાલન થાય, એકમના જે સ્થાપિત ધોરણો છે એનું કર્મચારીગણ દ્વારા યોગ્ય પાલન થાય એ માટે શું કરવું જોઈએ, તો એની માટેના કેટલાક સૂચનો છે એને આપણે અહીંયા જોવાના છે, બરાબર. એમાં પહેલું છે, ફોર એક્ઝામ્પલ, તમારા નીતિ નિયમો કેવા હોવા જોઈએ, વ્યાજબી. બરાબર, નિયમો જેવા બનાવો કે જેનું પાલન બધા કરી શકે, બરાબર. કાયદાઓ માટે એક શબ્દ વાપરવામાં આવે છે કે ભાઈ જેટલા વધારે કાયદાઓ હશે અને જેટલા કડક કાયદાઓ હશે એટલા કાયદાઓ વધારે તૂટશે, એટલો ભ્રષ્ટાચાર વધશે. જો આ એવું કહેવાય છે, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ સ્લોગન કે ભાઈ જે દેશમાં જે રાજ્યમાં ખૂબ જ વધારે કાયદાઓ હોય અને કડકમાં કડક કાયદાઓ હોય ત્યાં હંમેશા કાયદાઓ તૂટતા હોય છે અને લોકો છે એ કાયદાઓ તોડવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે, કારણ કે અમુક વસ્તુનું પાલન થઈ શકે એમ જ ન હોય અથવા એનું પાલન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે એમ હોય, તો પછી શું થાય, લોકો છે એને અનુસરવાના નથી. તો તમારા નીતિ નિયમો, તમારી સંસ્થાના નીતિ નિયમો, તમારા ધોરણો એ એકદમ વ્યાજબી હોવા જોઈએ, કમસે કમ એવા હોવા જોઈએ કે તમારો કર્મચારીગણ એનું પાલન કરી શકે અથવા એને પાલન કરવામાં મુશ્કેલી ન પડે, બરાબર છે. બીજું, કાર્યની યોગ્ય પરિસ્થિતિ. બરાબર, કામની પરિસ્થિતિ એવી બનાવો કે લોકોને કામ કરવાની મજા આવે, લોકોને પછી એમ અંદરથી એવું થવું જોઈએ કે ભાઈ આપણે શિસ્તમાં રહીએ, બરાબર, આપણે નીતિ નિયમોનું પાલન કરીએ, અંદરથી જ કામ કરવાની મજા આવી જોઈએ. અને જ્યારે, યાદ રાખજો કે જ્યારે કર્મચારીને અંદરથી જ કામ કરવાની મજા આવે છે ત્યારે એ નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે. તો વાતાવરણ, વર્ક એન્વાયરમેન્ટ, કાર્યની પરિસ્થિતિ એકદમ સરસ બને, અનુકૂળ બને એવી આખી જે છે એ તૈયાર કરો, બરાબર છે. પછી તમારા જે કાંઈ નીતિ નિયમો છે, તમારા જે કાંઈ ધોરણો છે, તમારા જે કાંઈ હુકમો છે એ તમારા કર્મચારીગણ સુધી
समयसर અને યોગ્ય રીતે યોગ્ય સ્વરૂપમાં પહોંચી જવા જોઈએ. ઘણીવાર એવું બને કે અમુક નિયમોની આપણે ખબર જ ન હોય તો એનું પાલન આપણે કેમ કરવાનું, બરાબર? હવે ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું, ભાઈ કોઈ વિદ્યાર્થી છે એને ખબર જ નથી, એને એ નિયમની જ ખબર નથી કે ભાઈ કોલેજ છે એણે આઈડેન્ટિટી કાર્ડ પહેરીને આવવાનું ફરજિયાત બનાવી દીધું છે. હવે એને ખબર જ નથી, બરાબર? એ જે નિયમ બનાવ્યો અથવા એ જે હુકમ છે બહાર પાડવામાં આવ્યો એની એ વિદ્યાર્થીને ખબર નથી, તો એનું શું થશે? તો કે એનું પાલન નહીં કરે, કોલેજ આવશે તો વિધાઉટ આઈડેન્ટિટી કાર્ડ આવશે. તો ગેરશિસ્ત તો થઈ છે, પણ શું કામ થઈ છે? તો કે કોલેજ દ્વારા એને સમયસર જાણ કરવામાં આવેલી નથી. કોલેજે નોટિસ મૂકવી જોઈએ, બધા જે વિદ્યાર્થીઓ છે એને ફોનમાં મેસેજ છે એ સેન્ડ કરી દેવો જોઈએ. તો આવું કોલેજે કદાચ નથી કર્યું, તો માટે એને ખબર નથી. એ ઘણા થોડાક સમયથી કોલેજે આવતો નથી, બરાબર? તો એને ખ્યાલ નથી કે ભાઈ આવો એક નિયમ છે બનાવ્યો છે કોલેજે, આપણે એનું પાલન કરવાનું છે. તો એ કોલેજ આવશે તો એ વિધાઉટ આઈડેન્ટિટી કાર્ડ હશે. તો એનાથી ગેરશિસ્ત થઈ છે, પણ છતાં આપણે કહી શકીએ કે એ કોમ્યુનિકેશનની લેકને કારણે છે. તો જે કાંઈ નીતિ નિયમો છે એનું તમારે દરેકને સમયસર જાણ કરી દેવી જોઈએ, એ પણ એનો એક મોટામાં મોટો એક સૂચન છે, બરાબર છે? પછી જે કાંઈ ફરિયાદો આવે એનો સમયસર ઉકેલ કરો, એનો હકારાત્મક રીતે નિકાલ કરો. ફરિયાદ નેગેટિવ નથી, બરાબર? એને નેગેટિવ માનીને ટ્રીટ નહીં કરવાની. ફરિયાદ છે એ કોમન છે, ફરિયાદ અનિવાર્ય છે અને દરેક એકમમાં ફરિયાદ ઉદ્ભવે છે. જો તમારા એકમમાં ફરિયાદ ન ઉદ્ભવતી હોય તો એ ચિંતાનો વિષય છે, ખરેખર તો એમ કહેવાય છે, બરાબર? મેનેજમેન્ટમાં તો ફરિયાદો જ આવે તો એનો યોગ્ય નિકાલ કરો, સમયસર નિકાલ કરો, એને હકારાત્મક રીતે એને નિકાલ કરો, તો પછી ગેરશિસ્ત જન્મવાનું કોઈ ચાન્સ રહેવાનો નથી, બરાબર છે? અને નંબર 5, બરાબર, સારા યોગ્ય કર્મચારી ગણની નિયુક્તિ કરો, બરાબર? એવા જ કર્મચારીઓ છે એને તમે નિયુક્ત કરો કે જે સારા હોય, જેનું કેરેક્ટર સારું હોય, બરાબર, જેનામાં કુટેવો ન હોય અને જે સ્ટ્રોંગલી માનતા હોય કે આપણે એક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જ કામ કરવું જોઈએ. તો તમે જ્યારે એની પસંદગી કરતા હો ત્યારે તમે એક એવી એક ટેસ્ટ લ્યો અને એના દ્વારા તમે એને જાણવાનો પ્રયત્ન કરો કે ભાઈ એનામાં આ પ્રકારનો એટીટ્યૂડ છે કે નહીં, બરાબર? ઘણીવાર કર્મચારી સારો હોય, એફિશિયન્ટ હોય, કાર્યક્ષમ હોય, પણ એનામાં એટીટ્યૂડ ન હોય, એનામાં એવો એટીટ્યૂડ હોય ભાઈ નિયમો નહીં માનવાના, આપણે આપણી રીતે કામ કરવાનું. તો તમે જ્યારે ઇન્ટરવ્યૂ લેતા હો, પસંદગીની પ્રક્રિયા કરતા હો, ત્યારે તમે આવી બધી બાબતો ચેક કરી લો કે એનામાં નિયમોનું પાલન કરવાનો એટીટ્યૂડ કેવો છે, અને પછી તમે એનું પાલન કરવા માટે આગળ વધો. તો આ છે શિસ્ત પાલનની સફળતા માટેના કેટલાક માર્ગદર્શક સૂચનો, બરાબર છે? પહેલાં તો વાત કરી લઈએ કે વ્યાજબી નીતિ નિયમો અને ધોરણો છે એ ઘડો કે બધા એનો અમલ કરી શકે, કોઈને એમાં મુશ્કેલી ન પડે. પછી કાર્યની સારી પરિસ્થિતિનું નિર્માણ કરો, એવું જ વર્ક એન્વાયરમેન્ટ બનાવો કે લોકોને કામ કરવાની મજા આવે, બરાબર છે? ફરિયાદ જ ન રહે. પછી નીતિ નિયમો જે કાંઈ છે, ધોરણો છે, એની બધાને જાણ કરી દો. કાંઈ નવો નિયમ બનાવો તો એની સમયસર બધાને જાણ કરી દો, ભાઈ આપણા નિયમ બનાવ્યો છે ને એ આ તારીખથી એપ્લાય થવાનો છે, બરાબર છે? જેથી કરીને બધા એને પાલન કરવા માટે મેન્ટલી પ્રિપેર બને અને બધા લોકો એનું પાલન કરવા માટે તૈયાર થાય. પછી ફરિયાદો જે કાંઈ આવે એ ફરિયાદોનો યોગ્ય નિકાલ કરો, બરાબર છે? એને હકારાત્મક જોવો અને બને ત્યાં સુધી તમે જેમ બને એમ જલ્દી ફરિયાદોને ઉકેલો. ફરિયાદ કરવાવાળો છે એને દુશ્મનની નજરે જોવાનું નથી કે ભાઈ એ ફરિયાદ લઈને આવ્યો એટલે દુશ્મન છે આપણો, એમ નહીં. તમે એને બારીકાથી સમજો કે ભાઈ એની જગ્યાએ તમે હો તો એ શા માટે આવી ફરિયાદ કરે છે. તો આ રીતે તમે એને સમજવાનો પ્રયત્ન કરો. અને છેલ્લે સારા યોગ્ય કર્મચારીની નિયુક્તિ કરો. એવા જ કર્મચારી છે એને પસંદ કરો કે જે તમારા એકમ માટે એકદમ અનુકૂળ હોય, જે તમારા એકમ માટે એકદમ સારા હોય, બરાબર છે? મેં હમણાં વાત કરી કે કુટે હોય, પછી એનું મોરલ કેરેક્ટર બરાબર ન હોય, મેં કીધું એમ કે એનામાં એટીટ્યૂડ જ એવો ન હોય, તો એવા કર્મચારીને પસંદ કદાચ તમે કરશો તો પણ તમે સારા પરિણામો નહીં મેળવી શકો, બરાબર છે? મેં હમણાં તમને વાત કરી પ્રમાણે કે એટીટ્યૂડ બહુ મહત્ત્વનો છે. કોઈ વ્યક્તિ છે એ એની પાસે ડિગ્રી કેટલી છે એ આખી જુદી વાત છે, પછી એનામાં કાર્યક્ષમતા કેટલી છે એ જુદી વાત છે, અને ત્રીજા તબક્કામાં એનામાં નિયમોનું પાલન કરવા માટે અથવા સારામાં સારું કામ કરવા માટેનું એટીટ્યૂડ છે કે નહીં એ આખી અલગ વાત છે. તો આ બધી વસ્તુ ઇન્ટરવ્યૂ લેતા હો, પસંદગી જ્યારે કરતા હો, ત્યારે તમે કાંઈ એવું પરીક્ષા કે કસોટી લઈને તમે નક્કી કરી શકો. તો
સારા યોગ્ય કર્મચારી ગણ છે એને પસંદ કરો, એટલે આપોઆપ શિસ્ત ભંગ છે એ નહીં થાય અને શિસ્તનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે. તો આ છે આપણું શિસ્ત અને જુસ્સો, બરાબર છે. તો આ સાથે આપણે અહીંયા સિલેબસ બધો પૂરો કરીએ છીએ. બધું જ અહીંયા આપણે બધા અમારા વિડીયો જે છે બધા વિડીયોમાં મેં બધા જ મુદ્દાઓને સાંકળી લીધા છે. મારા બધા વિડીયો જોજો, બરાબર. મારા વિડીયોમાં જે છે એ જ બધું પરીક્ષામાં મોટાભાગે પૂછાશે. થેન્ક યુ.